સુરત પાલિકાના પાપે મહાનગરપાલિકાની પોલ ખુલી રાખી છે અને નાગરિકો પરેશાન છે. વરસાદ રોકાયાના કલાકો વીતી ગયા પણ પાણી હજુ ઓસર્યા નથી. સુરતની જૂની સબજેલ પાસે હજુ પણ પાણી ભરાયેલા. મેટ્રો પ્રોજેક્ટના કારણે વરસાદી પાણી ભરાયા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન છે. સુરત પાલિકાના પાપે નાગરિકો પરેશાન થઈ ગયા છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે. ધનરાજ, કયા કયા વિસ્તારોમાં સુરતના પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોની શું હાલત છે? પ્રશાસને કોઈ કામગીરીની શરૂઆત કરી ખરા? બિલકુલ, થોડો વરસાદ વરસે છે અને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે. થોડા સમય પહેલા વરસાદી ઝાપટું આવ્યું અને આ વિસ્તાર તમે જોઈ શકો છો. સુરતના જૂની સબજેલ વિસ્તાર છે અને જૂની સબજેલ વિસ્તાર પાસેનો નજારો છે જ્યાં આ પ્રમાણે પાણી ભરાવાના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે. જોકે આ પાણી વહેલી તકે ગટર મારફત રવાના જે રીતે નિકાલ કરવા માટેની કામગીરી કરવી જોઈએ, પરંતુ જ્યારે જોઈએ ત્યારે આ વિસ્તારની અંદર પાણી ભરાયેલા રહેતા હોય છે, જેના કારણે ટ્રાફિક જામનો પણ અત્યારે હાલ સામનો કરવો પડતો હોય છે. આ તસવીર તમે જોઈ શકો છો. અત્યારે 1 કિલોમીટર લાંબી લાઇન છે અને વાહન ચાલકો છે એ પોતાના વાહનો ધીમે હંકારતા હોય છે, કારણ કે પાણીનું લેયર છે અને ત્યાં નીચે ખાડો છે કે ટેકરો એ ખ્યાલ નથી આવતો. અને વાહન ચાલકો જ્યારે અહીંથી આવતા હોય છે ત્યારે ડિસ્કો ગાડી કરતા જતા હોય એ પ્રમાણેની તસવીરો છે એ સામે આવતી હોય છે. અત્યારે જોઈ શકાય છે આ પ્રમાણેની તસવીરો છે. અને આ રીતે પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની પણ ભય રહેતો હોય છે. થોડા દિવસ પહેલાં એબીપી અસ્મિતાએ આ જ વિસ્તારમાંથી અહેવાલ પ્રદર્શિત કર્યો હતો. તેમ છતાં પણ કોઈ પણ જાતે ગટરની વ્યવસ્થા છે આ વિસ્તારમાં નથી કરવામાં આવી રહી, જેના કારણે ઠેક ઠેકાણે આ રીતે પાણી ભરાવાના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે. સુરતનો અલગ અલગ વિસ્તાર છે, એ પછી અઠવાલાંશ વિસ્તાર હોય કે પછી ઉધના દરવાજા વિસ્તાર હોય, જૂની સબજેલ વિસ્તાર હોય કે પછી કતારગામ વેડ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં થોડો વરસાદ વરસે છે અને પાણી પાણી થઈ જતું હોય છે. અત્યારે જે રસ્તો તમે જોઈ શકો છો એ જૂની સબજેલથી લઈને ઉધના દરવાજા તરફનો છે અને આ પ્રમાણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે વાહન ચાલકોને એટલા માટે પરેશાન થવું પડે છે કે ગાડી ધીમે હંકારવી પડે છે અને ખાડા ટેકરાથી બચવું પડે છે. બાઇક ચાલક હોય એ તો ગબડી જવા માટે અત્યારે હાલ એ રીતની તસવીરો પણ જોવા મળતી હોય છે. ઠેક ઠેકાણે આ પ્રમાણેની તસવીરો છે, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણે અત્યારે વાહન ચાલકોને હાલાકી તો થઈ જ રહી છે. સાથોસાથ અહીંના સ્થાનિક દુકાનદારો હોય કે પછી અન્ય જે ઓફિસો ધરાવનાર લોકો હોય તેમને પણ અત્યારે પરેશાન થવાનો વારો આવ્યો છે. લોકો એક જ વાત કરી રહ્યા છે કે વહેલી તકે પાણીનો નિકાલ થાય જેથી તેમને રાહત મળી શકે. જી.